સુરતના રસ્તાઓ પર દોડતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ સુરતીઓને સંબોધતા જણાવ્યું હતું કે સુરતીઓએ નાઇટ મેરેથોન યોજી ભારતને નવો રસ્તો બતાવ્યો છે. સુરતે ન્યૂ ઇન્ડિયા સાથે એકતાને જોડી છે. આ સાથે જ પ્રધાનમંત્રીએ સુરતીવાસીઓ સહિત સમગ્ર ગુજરાતને હોળીની શુભકામનાઓ પણ પાઠવી હતી. 2022 જબ આઝાદી કે 75 સાલ હોંગે, આઝાદી કે દીવાનોને જો સપને દેખે થે, ઉન સપનો કો પૂરા કરને કે લીએ, ઉન સપનો કે અનુકૂળ એક નયે ભારત કા નિર્માણ હો. મેં કલ સોશિયલ મીડિયા મેં દેખ રહા થા, રાત કો યહાં કી તસવીરે કિસીને અપલોડ કી થી. જીસ પ્રકાર સે સુરત કો આપને ઇસ ન્યૂ ઇન્ડિયા કે લીએ રોશની સે રંગ દિયા હૈ, મુજે લગતા હૈ આપને રોશની કે રંગો સે હોલી કા ખેલ આજ પહેલે હી ખેલ લિયા હૈ. કુછ હી સમય કે બાદ હોલી આ રહી હૈ, ઓર મેરે ઇસ સુરત મે તો ઉત્તર ભારત કે બહોત બડી માત્રા મે લોગ રહેતે હૈ. મેરી પૂરે સુરત કો, પૂરે ગુજરાત કો એડવાન્સ મે હોલી કી ભી બહોત બહોત શુભકામના હૈ. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગા ડે, અગર સુરત તય કરે તો હિન્દુસ્તાન કે સામૂહિક રૂપ સે યોગ કરને કે સારે રેકોર્ડ તોડ કરકે દુનિયા મે નંબર 1 પર સબસે જ્યાદા યોગ કરને વાલે લોગો કે રૂપ મે આ સકતા હૈ. ક્યા કરેંગે? લેકિન ઉસકે લિયે બીચ મે 3 મહિને હૈ. હર કિસી કો ઘર મે યોગ કી પ્રેક્ટિસ કરની પડેગી. ઉસકા જો સિલેબસ હૈ ઉસ સબકો પૂરા કરના પડેગા. કરેંગે? પક્કા કરેંગે? મુજે વિશ્વાસ હૈ કે સુરત એક બાર કહે દે તો ફિર તો હોના હી પક્કા, માન લીજીએ.